नमस्कार विद्यार्थी बहनों, चैप्टर पांच ने आगे बढ़ाए तो संस्कृति अने सामाजिकरण चले। एमां आगळना वीडियो में अपने संस्कृति नो अर्थ अने लाक्षणिकताओ भणी गया छे। आजे अपने संस्कृति ना प्रकारों भणवाना छे। तो संस्कृति ना मुख्य प्रकारों बे छे। टूंको प्रश्न पूछे संस्कृति ना प्रकारों केटला अने कया, तो मुख्य प्रकारों बे भौतिक अने अभौतिक। हवे भौतिक संस्कृति कोने कहेवाय, तो तमने व्याख्या में समझायुं हतुं के जेने जोई शकीए अने स्पर्शी शकीए एवी तमाम चीज वस्तुओ अने सामग्री छे ई संस्कृतिना भौतिक पासामां आवे छे, अने जेने जोई के स्पर्शी ना शकाय एवा बधा विचारो मूल्यो आदर्शो साहित्य कला ए बधुं अभौतिक संस्कृतिमां आवे छे। टूंको प्रश्न समझाई गयो, एक ज मार्कनो बी विभागनो प्रश्न पूछाय संस्कृतिना प्रकारो केटला ने कया, तो भौतिक अने अभौतिक। અને અભૌતિકના બે છે એટલું લખી દો એટલે તમારો જવાબ પૂર્ણ। હવે ભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય, તો જે પદાર્થોને આપણે જોઈ કે સ્પર્શી શકીએ એવા તમામ પદાર્થો શેમાં આવશે ભૌતિકમાં। દાખલા તરીકે આ ડેસ્ક છે, આ બેન્ચ છે, આ મોબાઈલ છે, તમે ભણો છો તે બુક છે, તમારા હાથમાં પેન છે, કે તમારા ઘરની અંદર રસોડાની અંદર જે કાંઈ સાધન સામગ્રી બધાને આપણે જોઈ અને સ્પર્શી શકીએ છીએ, તો એ બધું જ સીમા આવશે ભૌતિકમાં। ઓજારો, હાથનો હાથ, હથિયારો, સાધનો, આભૂષણો, ફર્નિચર, વિવિધ પ્રકારના પુલો, બંધો, નદીઓ, આ સાધનો, ટ્રેક્ટર છે, બળદ ગાડા છે, હવે તો ગાડા યુગ જતો રહ્યો છે, કે પછી કોમ્પ્યુટર, લેપટોપ, કે તમામ સાધન સામગ્રી જેને આપણે જોઈ શકીએ અને સ્પર્શી શકીએ બધું શેમાં આવશે ભૌતિકમાં। હવે આવે છે સંસ્કૃતિનો બીજો પ્રકાર અભૌતિક સંસ્કૃતિ। અભૌતિક સંસ્કૃતિનો અર્થ છે અભૌતિક સંસ્કૃતિ એટલે શું, જેને જોઈ કે સ્પર્શી ના શકીએ એવા સંસ્કૃતિના પાસા એટલે અભૌતિક સંસ્કૃતિ। આમાંથી ટૂંકો પ્રશ્ન એવો પૂછાય ભૌતિક સંસ્કૃતિ એટલે શું, તો જેને જોઈ કે સ્પર્શી ના શકાય એવા ભૌતિક સંસ્કૃતિ એટલે જોઈ કે સ્પર્શી શકાય એવી બધી સાધન સામગ્રી, હથિયારો, ઓજારો, ચીજ વસ્તુઓ, ટેકનિકલ પ્રક્રિયા। વ્યાખ્યામાં જેટલા શબ્દો છે એ ખાલી તમે યાદ રાખી લો તો પણ ચાલે। અભૌતિક સંસ્કૃતિ એટલે શું, તો જેને જોઈ કે સ્પર્શી ના શકાય એવું। આપણા રિવાજો, મૂલ્યો, માન્યતા, પરંપરા, પ્રથાઓ, કાયદાઓ આ બધાને આપણે જોઈ શકીએ છીએ, તો એ બધું જેમાં આવશે અભૌતિક સંસ્કૃતિમાં। અભૌતિક સંસ્કૃતિના પેટા પ્રકારો કેટલા ને કયા, આવો પ્રશ્ન પૂછાય તો બે, એક બોધનાત્મક અને બીજું ધોરણાત્મક। બોધ થવો એટલે જ્ઞાન થવું, ટૂંકમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન એટલે એ બોધાત્મક સંસ્કૃતિ થઈ। કુદરતમાંથી કોઈ પણ પ્રકારની કૃતિ બનાવવી હોય તો એ કૃતિ બનાવવા માટેના કોઈ સાધનનો ઉપયોગ કઈ રીતે થાય તે અંગેનું જ્ઞાન એટલે અભૌતિક સંસ્કૃતિ અને એનું બોધનાત્મક પાસું। દાખલા તરીકે કપાસની અંદરથી વિવિધ પ્રકારના કાપડના તાકાઓ તૈયાર થાય, તાકામાંથી વિવિધ પ્રકારના પોશાક તૈયાર થાય, તો આ બધાના જે સાધનો છે ઉદ્યોગની અંદર જે મશીનો છે મશીનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન એટલે બોધનાત્મક સંસ્કૃતિ। દાખલા તરીકે શેરડીમાંથી રસ, ખાંડ, ગોળ, સાકર, પતાસા આવું બધું બને છે, તો એના જે મશીનો છે એ હથિયારો કે જે સાધનો છે સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન એટલે બોધનાત્મક સંસ્કૃતિ। એ જ રીતે મગફળીમાંથી તેલ નીકળે છે, પછી તેલ સિવાય માંથી ગોળ બને છે, તેલને તેલની અંદરથી વિવિધ પ્રકારની આપણે જે ઉપયોગ કરીને સામગ્રી, ખાદ્ય સામગ્રી બનાવીએ છીએ એ અંગેનું જ્ઞાન એટલે બોધનાત્મક સંસ્કૃતિ। અને ત્યાર પછી અભૌતિક સંસ્કૃતિનું બીજું પાસું છે ધોરણાત્મક સંસ્કૃતિ। ધોરણાત્મક એટલે વિવિધ પ્રકારના ધોરણો, સમાજમાં દરેક વ્યક્તિએ કઈ રીતે રહેવું જોઈએ અને કઈ રીતે ના રહેવું જોઈએ, વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે એ દર્શાવતા નિયમો એટલે ધોરણો। તો આ ધોરણાત્મકમાં શેની બનેલી હોય છે સંસ્કૃતિ, નિયમો, મૂલ્યો, માન્યતા, વિચારો, વસ્તુઓ વગેરે પણ
બની જાય છે રૂઢિ દાખલા તરીકે પ્રદેશે પ્રદેશે અમુક પ્રકારનો પોશાક પહેરવો જોઈએ એવી લોકરીતિઓ પ્રવર્તે છે પણ પોશાક પહેરવો જ જોઈએ સમાજ કલ્યાણની ભાવના જેમાં ઉમેરાઈ જાય એ લોકરીતિ મટીને શું બની જાય છે રૂઢિ અને કેટલીક રૂઢિઓ છે સમાજના હિતમાં હોય તો એને લગતા કાયદા બનાવવા પડે તો એ રિવાજ બને રિવાજમાંથી કાયદા બને દાખલા તરીકે 1956 નો હિન્દુ મેરેજ એક્ટ 1956 નો સમાન વારસા ધારો જે દીકરી અને દીકરાને માતા પિતાની મિલકતમાંથી સરખો અધિકાર આપે છે એ થયા કાયદાના દ્રષ્ટા ટૂંકમાં જેને જોઈ કે સ્વસી ન શકાય એવા બધા જે નિયમો છે એને કહેવામાં આવે છે ધોરણાત્મક સંસ્કૃતિ ટૂંકમાં અભૌતિક સંસ્કૃતિના જ પાસા છે કે જોઈ કે સ્વસી શકાતા તો નથી આ સંસ્કૃતિના બંને પ્રકારો અહીં પૂર્ણ થાય છે નેક્સ્ટ ટોપિકમાં આપણે સભ્યતા વિશે ભણીશું. અસ્તુ.